नन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તો જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ ચોસઠ એમાં છેલ્લે નાગડકાની અંદરની લીલાઓ લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે દેશ દેશાંતરના મોટા મોટા ઠાકોરો આવ્યા બધાનું મહારાજે સ્વાગત કર્યું એ લોકોએ પૂછ્યું મહારાજને કે મહારાજ જ્યાં જઈએ ત્યાં ત્રિલોકીમાં તમારી જ વાતો થાય છે અધર્મી ગુરુઓ તો ઘેર ઘેર રડે છે એ લોકો ખોટો ઉપદેશ આપીને ક્ષત્રિય રાજાઓને રામ અને શ્રી કૃષ્ણ એ માંસ ભક્ષણ કરતા ને દારૂ પીતા આવા શાસ્ત્રોના વચનોથી રાજાઓને ખોટા માર્ગે પ્રેરે છે તો આવા અવતારો ક્યારેય અધર્મ કરે નહીં અને શાસ્ત્રની વાતને ન માનીએ તો પણ ખોટું કહેવાય અને એવું કરવાથી ધર્મનો લોપ થાય છે તો શું કરવું મહારાજ કે પહેલાં જમી લો પછી વાત કરશું મહારાજને સુરાબાપુએ બહુ સરસ કંસાર આદિકની રસોઈ કરી છે બધા જમવા માટે બેઠા છે મહારાજે પોતે પહેલા ભોજન કર્યું છે પ્રસાદી હવે મહારાજે બધાયને જમાડવા બેસાડ્યા છે ત્યાંથી આગળ વાત સ્વામી લખે છે પૂર ચોથું તરંગ 65 ભોજન કે થાળ ભર ભર વિપ્ર લાયે હરિ પાસ શ્રી હરિ લાગે પીરસને કરત મનોહર હાસ શ્રી હરિ લગે પીરસને કરત મનો હાસ બાપુ ભાઈ કો કહત હરી તુમ આયે પરદેસ હમરે કર એક હિત હી હમારે રખના વિશેષ હમારે કર એક હિત હી હમારે રખના વિશેષ વિપ્રો ભોજનના થાળ ભરી ભરીને શ્રીહરીની પાસે લાવ્યા મનોહર હાસ્ય કરતા શ્રીહરી તે રાજાઓને પીરસવા લાગ્યા શ્રીજી મહારાજની એક એક લીલા આપણને કંઈક પ્રેરણા આપે છે કોઈને પીરશો ને તો હસતા હસતા પીરસું થોડું સ્મિત રાખીને પીરસવું થોડું હેતથી ક્યારેક પૂછવું પણ પીરે મોઢું બગાડીને પીરશે તો જમવાવાળાને શું થાય કે મારે વહેલું ઊભું થવાનું છે અને ઘણીક વખત એવું થાય કે ઘણાક મહેમાનો એવા આવી ગયા હોય કે તમારી ગણતરી ખોટી પાડી દે મુંબઈ જેવા શહેરની અંદર અડધી ચમચી ઘીની અંદર દસ રોટલી ચોપડતા હોય વાડકી જેટલા ફુલકા કરતા હોય અહીં અમેરિકા કે મુંબઈ કે હવે તો બધે થઈ ગયું છે ને અને બે વાટકી શાક કરતા હોય બે વાટકી દાળ કરતા હોય એક વાટકી ભાત કરતા હોય ચમચી ચમચી ભાત જમતા હોય ને એનો ખોરાક એ લોકોએ ચાર જણનું રાંધ્યું હોય ને લોહાના બાપુ જમવા લાવો તો હું થાય મોઢું બગડે જ થાય પારે પણ કોઈને જમાડો ત્યારે હસતા હસતા જમાડવું પ્રેમથી જમાડવું કહેતા મનોહર હાસ્ય મુખ ઉપર રાખીને કોઈને પ્રેમથી પીરસે શ્રીજી મહારાજ ખૂબ પ્રેમથી પીરસતા પ્રેમ હોય તો હસવું આવે પ્રેમ ના હોય તો ક્યાંથી આવે શ્રીહરિએ ઠાકોર બાપુભાઈને કહ્યું તમે અમારે એકને માટે જ અહીં પરદેશમાં આવ્યા છો એટલે અમારે તમારું સૌનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મહારાજ બાપુભાઈને કે છે તમે બધા પરદેશથી આવ્યા છો અત્યારે ઇન્ડિયા થી અમેરિકા આવો તો પરદેશ ને અમેરિકાથી ઇન્ડિયા જાઓ તો પરદેશ કહેવાય પણ એ જમાનામાં નદીની વચ્ચેનો પ્રદેશ બે નદી વચ્ચેનો પ્રદેશ એ દેશ ગણાતો કાઠિયાવાડ દેશ ગુજરાત દેશ ચરોતર દેશ કાનમ દેશ વાકડ દેશ એટલે એક પ્રદેશ છોડીને બીજા પ્રદેશમાં જાઓ એટલે પરદેશમાં આવી ગયા અને પહેલા હતું એવું આજથી તમે હજુ તો અમે તો એસી પંચ્યાસી પછીની સાલો જોઈ હોય તમે તો એની પહેલાની જોઈ હોય તોય આજથી નેવું થી બે હજાર સુધીની સાલની અંદર એક વર્ષ જાય ને આ દિવાળીથી બીજી દિવાળી આવે ને તો આપણને એવું લાગે કે એક વરસ ગયું એમ ઘણો લાંબો સમય લાગે કોઈક જગ્યાએ જતા હોઈએ તો આપણને લાગે કે ઓહો આપણે કેટલીક દૂર જઈએ છીએ અને આવે હજુ તો દિવાળીનો બસ ઉત્સવ ગયો અને એટલી વારમાં આવી ગયો શનિવાર ગયો બીજો શનિવાર આવી ગયો ખબર નથી પડતી બે હજાર સોળ જઈને બે હજાર સત્તર આવી એટલો સ્પીડમાં જાય છે સમય એટલો સ્પીડમાં યુગ ચાલી રહ્યો છે આજે અમેરિકા કાલે ઇન્ડિયા પહોંચી ગયા હો આટલો સ્પીડમાં યુગ થઈ ગયો છે પહેલાના જમાનાની અંદર એક ગામમાંથી બીજા કોઈ પ્રદેશમાં જાય ત્યારે પરદેશ લાગતું મહારાજ કે તમે બધા પરદેશથી આવ્યા છો ફક્ત તમને અમારી સાથે હેત છે એટલે જ આવ્યા છે એટલે અમારે તમારું ધ્યાન બહુ રાખવું પડે આ પીરસતા પીરસતા મહારાજ કે છે જગતમાં જેને જેના ઉપર વધારે હેત હોય તેનું તે વધારે રાખતા હોય છે હેત હોય ત્યાં રાજ્યને પોતાનો દેહ સુધા બધું અર્પણ કરી દેવાતું હોય છે જમવાની પંક્તિ થઈ હોય અને બધા બેઠા હોય આપણે પીરસતા હોઈએ પણ જે પીરસતા હોય ને એના દીકરાની ડીશ આવે ઘરનાની ડીશ આવે કે કોઈ હેતવાળા ભગતની ડીશ આવે તો શું થાય એક બટકું ઓટોમેટિક વધારે મુકાઈ જાય હેત છે એની માટે બધું થઈ જાય આપણે ટ્રેનની અંદર બેઠા છીએ જગ્યા નથી કોઈને બેસવા દેવા નથી બધા ઊભા છે આપણે કોઈને સીટ આપી શકીએ એમ નથી પરંતુ એટલી ભીડ ની અંદર આપણને કોઈ ઓળખીતા મળી ગયા તો લો થોડુંક બેસો તમે બેસી જાઓ ઓલો ક્યારનો બાજુની અંદર ઊભો કેતો તો થોડીક જગ્યા કરો થોડી જગ્યા કરો તો કે ના ના ફાવે નથી જગ્યા મને નહીં ફાવે અને જેવો એટલી ભીડમાં એક ઓળખી તો મળી ગયો ઓ આવો આવો ઓલે કી દુન હતી કે ના તમે બેહો ના ના હોય ના એવું એવું ના આલે ત્યારે ઓલો ઊભો ઊભો હું વિચારે આને મેં દસ વખત કીધું તોય મારી માટે જગ્યા ના કરી ઓલા દૂર ઊભા છે એને નથી જોઈતી જગ્યા તોય પણ આપવા તૈયાર થાય છે આનું નામ હેત જ્યાં હેત હોય ત્યાં સર્વસ્વ અર્પણ થઈ જાય શ્રીજી મહારાજ કહે છે શ્રીજી મહારાજની થિયરી જુઓ શ્રીજી મહારાજની રૂચિ જો અને શ્રીજી મહારાજનો સ્વભાવ જુઓ શાસ્ત્રોને ફક્ત આપણે વાંચીએ ને સાંભળીએ એટલું નહીં શાસ્ત્રોને એટલા માટે વાંચવા જોઈએ ને સાંભળવા જોઈએ એને સત્પુરુષ થકી એટલા માટે શ્રવણ કરવા જોઈએ કે શાસ્ત્રોના રહસ્ય તરફ આપણી દ્રષ્ટિ જાય શ્રીજી મહારાજની રૂચિ જેમ માળામાં દોરો સોસર્યો ચાલ્યો જાય માળાના મનકા હોય એમાં દોરો વચ્ચેથી એક સરખો ચાલ્યો જાય એમ શ્રીજી મહારાજની રૂચિ તમામ ગ્રંથો કોઈ પણ ગ્રંથો વાંચીએ તો એમાંથી એક રૂચિ નીકળે શ્રીજી મહારાજની વાતો કથા વાર્તાની રૂચિ જબરી હતી જ્યારે જ્યારે પંક્તિ થઈ છે તમે હરિચેતનો સાગરની કથાઓ આગળની જે છે એનું પુનરાવર્તન કરશો અને જો તમને સ્મૃતિ હશે તો તમને ખ્યાલ હશે કે જ્યારે જ્યારે સંતોની પંક્તિ થઈ છે કે હરિભક્તોની પંક્તિ થઈ છે શ્રીજી મહારાજે પીરસતા પીરસતા સત્સંગની વાતો કરી છે એકલા લાડવા નથી જમાડે દેહનુંય કર્યું છે પેટનુંય કર્યું છે ને કર્યું છે બે શ્રીજી મહારાજે કર્યું પહેલા છે ને આત્માના લાડવા દઈ દે અને પછી પેટના લાડુ દે આવો શ્રીજી મહારાજનો સહજ સ્વભાવ હતો શ્રીજી મહારાજે પીરસતા પીરસતા હસતા હસતા વાત કેવી કરી કે તમને અમારી ઉપર બહુ હેત છે એટલે તમે અમને ધ્યાનમાં રાખીને પરદેશથી આવ્યા છો એટલે અમારે તમારું ધ્યાન વધારે રાખવું જોઈએ પછી મહારાજ બોલ્યા કે જેને જેમાં હેત હોય એને માટે પોતાનો દેહ સુધા બધું જ અર્પણ કરી દેવાતું હોય છે હેતની વાત તો એવી છે કે હેત વિના ક્યારેય કંઈ થાય નહીં એક દાદા રોતા હતા અક્ષરનંદ સ્વામીની વાતોમાં છે દાદા ડેલે બેઠા બેઠા રોવે સંતો ન્યાથી નીકળ્યા સંતોને થયું બાપા દુઃખી છે બાપાનું દુઃખ દૂર કરીએ શું દુઃખ છે બાપા કારણ કે બાપાને કોઈ પૂછવા વાળું હોય નહીં ઉંમરવાળા થાય એટલે બાબાને ગાબા બે હરખા એટલે કોઈ પૂછે નહીં એ તો જ્યાં સેવા થતી હોય સત્સંગ હોય જે પરિવારોમાં કથાવાર્તા છે ત્યાં વડીલોની સેવાઓ વડીલોની આમાન્યા વડીલોને માન સન્માન અપાય છે એ આપણા સત્સંગના પરિવારોમાં છે શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યું છે કે આજીવંત પર્યંત માતા પિતાની સેવા કરવી પરંતુ જ્યાં કુસંગ છે ત્યાંના દાદાઓની દશા જોવા જેવી હોય છે નથી ખોલવા પડતા દીકરો દસ લાખ રૂપિયા બાપને આપી દસ લાખ રૂપિયાની મા બાપની એકાઉન્ટમાં રૂપિયા મૂકીને ઘરડા ઘરમાં મૂકી શકે પણ એ મા બાપને ઘરમાં રાખી શકતા નથી ભાભા રોવે સંતોએ પૂછ્યું બાબા શું દુઃખ છે છોકરા મારે છે કે છોકરાએ માર્યું સંતો કે તો અહીં છોકરા ભેગા બાપા હું આમે કંઈ રાખ્યું નથી આ સંસાર તો બધો સ્વાર્થીઓ જ છે તમે બધું દઈ દીધું તો કે બધું દઈ દીધું હવે કાંઈ મારી પાસે રાખ્યું નથી તો બાપા હવે તમારી કોઈ સેવા કરવાની નથી ને રોજ માર ખાઓ એના કરતા અમારી ભેગા મંદિરમાં હાલો મંદિરમાં લાડવા જમજો બે ટાઈમ ભજન કરજો અને કથા વાર્તા સાંભળજો અને તમને અમે ત્રણ ટાના ખાવા દેશું તમારે કાંઈ કામ કરવાની માળા ફેરવવાની તો હાલો ને બાપા મંદિરમાં વિચારો પહેલા કોને મંદિરમાં બોલાવા પડતા જેના દીકરાઓ ઘરમાં એને મારે એને અને આપણા લોયાધામની અંદર કેવું ઊંધું છે કે જેના દીકરા અને જેની વહુ એની હારી સેવા કરે ને એના છોકરા પણ દાદાઓની છે દાદાઓને આપણે મંદિરમાં રાખીએ ઘરવાળાને જે ના હોય ને એની ખેંચ પડે એવાને મંદિરમાં રાખવાના થાય છે અને ઓલું કેવું ઉલટું દાદાને કોઈ ખાવા નથી દેતું એટલે દાદાને મંદિરમાં રાખવાના બહુ ફેર છે દાદાને કીધું ને સંતોએ કે હાલો અમારી ભેગા અને બાપાનો પિત્તો ગયો તમે કે હારા મુંડો કરાવીને બેહી ગયા છો મા બાપ છોડી દીધા ભાઈ છોડી દીધા બેનો છોડી દીધી દીકરાઓ છોડી દીધા તમને દીકરા નીકળી પડ્યા છો છોકરા હોય તો મારે કે હાલતા થાવ આનું નામ શું કહેવાય હેત માર ખાય રોવે તો પણ દીકરો એ દીકરો એ કીધું અમે લાડવા દેસુ ત્રણ ટાના ને તમે મંદિરમાં રહીને ભજન કરજો તો કે હાલતા થાવ તમે બગાડ્યું ને અમારુંય બગાડો છો બોલો સાધુએ બગાડ્યું છે એનું સુધાર્યું છે અને એનું સુધારવા માંગતા હતા તો એ પણ બાપા સુધારી શક્યા નહીં આનું નામ હેત છે મહારાજ કે હેતની વાત તો એવી છે હેત વિના ક્યારે કાંઈ થાય નહીં લોકો પોતાના સંબંધીના હેતને ખાતર પ્રેમથી માથું કપાવે છે હેત વિના કશું જ ના થાય જેટલું કાંઈ જગતમાં થાય છે બધું હેતથી થાય છે આજે એક હમણાં એક યુવાન આવ્યા હતા મને કે સ્વામી આજે જન્મ દિવસ હતો પણ મંદિરે આવવાની ઈચ્છા તો હતી પણ વિચાર કરતો હતો કે મંદિરે જવું કે નહીં કારણ કે સવારમાં મારે ચાર વાગે જોબે નીકળવાનું છે એટલે એમ થયું કે મંદિર જઈશ પાછો કલાક ઘેર જઈશ બહુ મોડું થશે મેં કીધું વાત સાચી છે ભગત ચાર વાગે જોબે જવાનું હોય અને રાત્રે તમે નવ વાગે ઘરે આવો તો એવો સંકલ્પ તો થાય કેટલા દિવસ આવું જોબે જવાનું હોય તો કે રોજ જવાનું હોય છે તો સવાર નીકળવાનું અને રાત્રે મોડા આવવાનું અને તોય હવારમાં પાછું મેં કીધું આપણે જો સત્સંગનો કાર્યક્રમ શુક્ર શનિ ને રવિનો કોઈક વખત ગુરુજી પધાર્યા હોય અને કોઈક વખત રોજ નહીં વર્ષમાં કોઈક જ વખત ગુરુજી પધાર્યા છે અને આપણને એમ થયું કે આલો પ્રોગ્રામ આપણે ગોઠવીએ અને સવારના પાંચ વાગ્યાથી જો સ્કેડ્યુલ બનાવ્યો હોય તો એક હજાર સલાહ અમારી પાસે આવે કે સ્વામી આવું ન થાય આવું ન થાય સ્વામી આવું ના થાય તમે વિચારો તમે સાધુ છો બરાબર સ્વામી તમારું અમે બધું હાચવે પણ આવું ના હોય સ્વામી થોડું વિચારવું જોઈએ સ્વામી કેવી રીતે બધાય આ કરે જોબ કેવી રીતે કરે છે વ્યવહાર કેવી રીતે સાચવે છે કયા કારણથી એ થાય છે સ્વાર્થ છે હેત છે છે કોઈક પ્રકારની ત્યાં આકાંક્ષા તો સત્સંગમાં કેમ નહી શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચનામૃતની વાત અડધી રાત્રે કરી છે અડધી રાત્રે સંતોની જાયગામાં જઈને ઉઠાડીને કરી છે આ વાત તો અમારે તમારે બે ને શીખવાની છે અરે તમારી ક્યાં વાત અમને ગુરુજી એમ કે ગાલો રાત્રે એક વાગે સંતોની કથા તો અમે કહીએ કદાચ કે ગુરુજી ટાઈમે હોય તો સારું લાગે સત્સંગ કરાવવાની પણ ટાઈમે અને તમે વિચારો કે કરો હંમેશા સત્સંગ માટે જ હોય છે બહુ વિચારશો તો આટલી કથા વાર્તાનો યોગ આપણને હોવા છતાંય આપણે ઘણી વખત હા વાત નક્કી છે કે યુગ પ્રમાણે આપણે બધું ગોઠવવું જોઈએ એ પ્રમાણે જ બધું થતું હોય પણ ક્યારેક કોઈક સત્સંગના સમયનો ફેરફાર થયો ક્યારેક કોઈક વખત આયોજન કોઈક એવું થયું તરત જ આપણી પાસે કેટલું બધું હૃદયમાં વંટોળ ઊભો થઈ જાય એની પાછળનું કારણ એક જ છે જેવી પ્રીતિ આપણને હરામમાં થઈ છે એવી પ્રીતિ આપણને રામમાં હજુ નથી થઈ જેસી પ્રીતિ હરામ છે એસી સે હોય ચલા જાય વૈકુંઠ મે બાલ બાકા હોય આજે આપણા પરિવારોની અંદર તો એવા ભક્તો છે જેને ધન્યવાદ દેવા પડે કેટલા દૂરથી બે બે કલાક દૂરથી એવરી સેટરડે આવે છે અઢી અઢી કલાક દૂરથી એવરી સેટરડે આવે છે ત્રણ ત્રણ કલાક દૂરથી એવરી સેટરડે આવે છે ઉત્સવ સમયા હોય ત્યારે ત્રણ ત્રણ દિવસ સુધી આવે છે પાંચ પાંચ દિવસ સુધી આવે છે એવા છે આપણને એમ થાય કે આને મોડું થાય છે આપણે કહીએ તમે જાઓ તો કે ના બધું પતાવીને જ જશું હવે આવ્યા છે તો એક વાગે ઘેર પહોંચે બે વાગે ઘરે પહોંચે ત્રણ વાગે ઘરે પહોંચે કેટલા બધા આપણા યુવાનો છે નીચે બેઝમેન્ટની સેવા ચાલે છે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી પ્લાસ્ટર આદિકની સેવાઓ કરે તોય કોઈ અપેક્ષા નહીં તોય નથી અને સન્માનની અપેક્ષા તોય એને નથી કોઈ પ્રકારની અપેક્ષા ઇન્ડિયામાં સેવા તો થાય આજે હવે કથા વાર્તાથી ઘડાયેલા ઘણા બધા ભક્તો થઈ ગયા પણ આથી વર્ષો પહેલા જ્યારે કથા વાર્તાનો એટલો મારો નહોતો અથવા તો એ નહોતા ઝીલતા ત્યારે જે થાય સેવા તો એમાં કેટલી અપેક્ષા એના સન્માનો જાળવીને તો સેવા થાય પણ નામ છે ત્યાં બધું જ સમર્પણ થઈ જાય હે તેનું નામ છે ત્યાં આગળ આપણને આખા વાટી નાખે ને ચટણી કરી દે ને તો એ દુઃખ ના થાય હેત વસ્તુ એવી છે હેત વસ્તુ એવી છે નાનો દીકરો હોય દાદા મોક્ષ અને ખભા ઉપર ચડીને કાન ખેંચે તો દાદાને વાલું લાગે કડવું લાગે વાલું લાગે પણ એ જ કાન જો કોઈ ભગવાનનો ભક્ત ખેંચે જો કોઈ ભગવાનના સાધુ ખેંચે તો એ જ વસ્તુ આપણને ખોટું લાગે ઓલો છોકરો કાન ખેંચે આપણને વાલું લાગે એક ભગવાનનો ભક્ત અથવા સંત કાન ખેંચે આપણને માઠું લાગે આની પાછળનું કારણ શું કારણ એટલું જ ત્યાં હેતનું પ્રબળપણું છે અને અહીં આગળ હેત એટલું ઓછું છે નહીં તો જેમ ત્યાં એવું થાય કે આ બાળક છે તો અહીં એવું થાય કે આ તો મોટા સંતને ભક્ત છે મારા મોટા ભાગ્ય કે આવા સંતને આવા ભક્તએ મારો કાન ખેંચ્યો મહારાજે કહ્યું ભગવાનના ભક્ત જ્યારે વઢે ત્યારે એમ માનવું મારા બહુ મોટા ભાગ્ય ભગવાનના ભક્ત મને વઢ્યા આવા મોટા ભક્ત મને વઢે ક્યારે પણ આ બધું થાય ક્યારે હેત હોય ત્યારે માટે હેતને વધારવું અને સમજનપૂર્વકનું હેત વધારવું ગાંડપણવાળું હેત ના વધારવું હેત કેવું કરવું સમજનથી કરવું કે જે હેતમાં સ્થાપન ઉત્થાપન ન થાય એવું હેત કરવું જો લોકો સંબંધીના હેતને ખાતર પ્રેમથી માથું કપાવે છે જો વ્યક્તિ પોતાના અંતરમાં વિચારીને જોવે તો પોતાના ધર્મમાં અને શ્રીહરિ તથા સંતમાં સંબંધીના જેવું હેત થાય છે કરીને કરવાનું છે કેટલું ગ્રહસ્થાશ્રમના ભક્તને જેવું એને પોતાના દેહના સંબંધીમાં પ્રીતિ છે એવી પ્રીતિ દેહમાં ને દેહના સંબંધીમાં પ્રીતિ છે એવી પ્રીતિ એને શ્રીહરિ અને સંતમાં કરવાની છે પણ એ ત્યારે જ થાય કે વિચાર કરે વિચાર કરે સત્સંગ આપણી પાસે બીજું કશું જ ઈચ્છતો નથી શ્રીજી મહારાજ આપણી પાસે કોઈ બીજી અપેક્ષા રાખતા નથી ગ્રહસ્થ આશ્રમના ભક્તો પાસે શ્રીજી મહારાજ એટલી જ અપેક્ષા રાખે છે કે જેટલું હેત દેહ અને દેહના સંબંધીમાં છે એટલું જ હેત એનાથી વધારે પણ નથી કહેતા એટલું જ હેત ભગવાન અને સંત સાથે કરી દો પણ એ થતા થતા ઘણા ને એક જન્મ ને જનમને જન્મ ને પાંચસો જન્મ ને લાખ જન્મ જતા રહે કોઈ દીકરો ઘરમાં છે એના લગ્ન નથી થયા ત્યાં સુધી સામેના પક્ષ એના લગ્ન નથી થયા જે જગ્યાએ એ જે છે એ ભાઈના વેવાય કે જે કોઈ એ સંબંધીઓ છે દીકરી પક્ષના એ કોઈ પ્રત્યે એને બિલકુલ ખેંચાણ હોય નહીં એ દીકરાને ના હોય એના મા બાપને ના હોય કોઈને ના હોય શક પણ ના થયું હોય ત્યારે કોઈને કાંઈ હોય નહીં પણ જેવું સગપન થયું હેતબંધ દિવસમાં પચીસ વર્ષ સુધી એક દીકરી ક્યાં મોટી થઈ એક દીકરો ક્યાં મોટો થયો એના મા બાપ ક્યાં મોટા થયા એ લોકોના પ્રાંત કયા હોય પણ એક જ સકપન થયું એની સાથે જ કેટલા છેડાઓ આમથી આમ આમથી આમ આમથી આમ હાળાના બનેવીના કાકાના દીકરાના મારા આ થાય લો ક્યાંથી થઈ ગયો ક્યાંથી એ હેતનો ઉભરો આવી ગયો ક્યાંથી આવ્યો બસ હૃદયમાં પેસી ગયું એ જે બહારનો સંબંધ એ ઠેક હૃદય સુધી પહોંચ્યો અને આશ્ચર્યની વાત છે કે ભગવાન અને સંતને આપણે રોજ જોઈએ રોજ એની ભેગા રોજ એની વાતો સાંભળીએ ઓલા તો કુપાત્ર હોય શ્રીજી મહારાજના શબ્દોમાં કહું છું ગઢડા મધ્ય પ્રકરણનું ઓગણસાઇટ હું વચનામૃત વાંચ જો મહારાજ કે પોતાના સ્ત્રી પુત્ર આદિ કુપાત્ર હોય તો પણ આ જીવને એમાંથી ભક્ત તો કેટલા રૂડે ગુને યુક્ત હોય તો પણ એના જેવી પ્રીતિ એમાં થતી નથી લોયાધામ પરિવારના ભક્તો આ બાબતમાં ઘણા આગળ છે ઘણા આગળ છે પણ એવું સર્ટિફિકેટ તો હું ન જ આપું કે પૂર્ણ છીએ કારણ એ છે કે પૂર્ણતાની ખબર તો મહારાજ કે આપત કાળે હમજન કળાય હમજનની બધી જ પરીક્ષા આપત કાઢે છે અત્યારે હું વાત કરું છું એ મારી પરીક્ષા નથી તમે વાતને સાંભળી શકો છો એ તમારી પરીક્ષા નથી આપણું રિઝલ્ટ નથી વાત કરવી એનાથી આપણે વાતને સિદ્ધ કરી દીધી છે એવું નથી વાતને સાંભળી લઈએ પ્રેમથી એનો અર્થ કે આપણે સિદ્ધિને પામી ગયા એમ નથી પરંતુ જ્યારે સમય આવે અને ત્યારે આપણે અડીખમ ઉભા રહીએ ત્યારે પાસ થયા કહેવાય ત્યારે આપણે સમજણને કેળવેલી કહેવાય ત્યારે આપણને સત્સંગમાં મોટા પુરુષમાં ગોપાળન સ્વામી કે મોટા પુરુષમાં હેત કરવું એનો પણ નિર્ધાર કરવો કારણ કે દેશ કાળે કરીને નિર્ધાર ફરી જાય છે મોટા પુરુષ કોઈ દિવસ આપણને મરોડે જ નહીં આપણને જેવું ગમતું હોય એવું કરવા દે જેમ ગમે છે એમ રાખે આપણને માન સન્માનના યોગમાં રાખે તો કેમ ખબર પડે કે મને મોટામાં કેટલું હેત છે પણ આપણને વાટી નાખે આખા આપણને માન સન્માનના યોગ ના દે આપણે ગમે એટલું કરીએ તો એ આપણી શ્રદ્ધાના વખાણ પણ ના કરે અને ઉપરથી આપણે ખોડ પણ ખોડી ખોડીને કે ના હોય તો ઊભી કરીને કે પચીસ પચાસ વચ્ચે આપણું અપમાન કરે યાર ખબર પડે કે મોટા પુરુષનો કેવો નિર્ધાર આપણે કરેલો છે દ્રષ્ટાંત તરીકે તમને કહું તો હો ગુરુજી આ વ્યાસ પીઠે બેસાડ દે અમને અને અહીંથી હું વાત કરું પાંચ પચીસ સત્સંગના વ્યવહારો સરસ રીતે કરીએ અમે તમે હરિભગત હોન તમને કંઈક થોડું ઘણું એવું આપ્યું હોય એમાં કંઈ આપણે એમ કહીએ કે ઓહો મને ગુરુજીની પાકી નિષ્ઠા થઈ ગઈ નું સદગુરુનો આદર્શ સેવક થઈ ગયો એમ થવાતું નથી પણ અહીંયા આગળ તમે કથા કરતા હોય એક લાત મારીને હેઠા નાખે ગધેડા બુદ્ધિ નક્કલ તો છે નહીં ઊઠ બેસ કરો ને હજાર માણસ વચ્ચે ઉઠ બેસ કરાવે ને મોઢાની રેખા ત્યારે એની એ જ રહે અને તોય પણ એમ થાય કે આ તો મારા કલ્યાણના કરતલ છે ત્યારે સત્પુરુષને જાણ્યા કહેવાય આપણે તો લોલીપોપ ચુસ્તા ચૂસતા સત્પુરુષ છે એવું આપણે માનતા હોઈએ આપણને સત્પુરુષે એવી સરસ મજાની એક ગોળી આપી હોય ને એ મીઠી લાગ્યા કરે એટલે આપણે કહીએ કે મને સત્પુરુષ ઓળખાઈ ગયા સત્પુરુષનો નિર્ધાર કરવો ભગવાનનો નિર્ધાર કરવો જેને જેને કર્યા છે એના ચરિત્રો તો વાંચીએ આપણે જેને જેને કર્યા છે એના ચરિત્રો જેની જેની ઉપર ભગવાન અને મોટા પુરુષો અત્યંત રાજી થઈ ગયા છે એના જીવન આ બધું આપણે જોઈએ ત્યારે લાગ્યા કચડાઈ ગયા ને ત્યારે આટલા રાજી થયા છે આપણે તો સોફા પર બેઠા બેઠા રાજી કરવા છે આપણે સ્વભાવને કોઈ અડે નહીં અને રાજી કરવા છે આપણે એવા મોર્ડન જમાનાના મોર્ડન મુમુક્ષુઓ છીએ એ મોર્ડન મુમુક્ષુતાને કન્વર્ટ કરી પ્રાચીન મુમુક્ષુતાને આપણામાં પ્રગટ કરવાની છે તમે સાંભળવાવાળા ઘણા બધા એવી સમજણવાળાને વિશેષ મુમુક્ષુ હશો પણ હું કેટલીક વાર આવી વાતો કરું ત્યારે તમને થાય કે આ સ્વામી કેમ આમ વાતો કરતા હશે પણ હું તો મારા માટે વાતો કરું તમારા માટે વાત કરતો નથી આ બધી વાતો સાંભળીએ તો કોઈક દિવસ એવા થવાય હેત છે એ હેતને અંદર બધું જ થઈ શકે મૂળજી બ્રહ્મચારી ને શ્રીજી મહારાજમાં કેવું હેત હતું વરતાલના પરથારામાં મૂળજી બ્રહ્મચારી ઉપર જ્યાં પ્રદક્ષિણાનો વિભાગ છે ત્યાં બેઠા હતા મહારાજ નીચે હતા મહારાજ નીચે હતા ને મહારાજે કીધું મૂળજી બ્રહ્મચારી તરસ લાગી દોડજો ત્યાં તો લોટો પાણીનો ભરીને મૂળજી બ્રહ્મચારી પ્રદક્ષિણામાંથી હેઠા કૂદ્યા શ્રીજી મહારાજ કે બ્રહ્મચારી ગાંડો આમથી આમ દાદર ઉતરીને અરે મહારાજ પાણી પીવડવામાં વાર લાગે તો તમને તરસ લાગી હતી ને હેતમાં આવું હોય શરીરનું પણ ભાન ન રહે કૂદી પડ્યા પ્રદક્ષિણામાંથી હેઠા બોલો અને હેત કહેવાય બધું જ થાય જેને મોક્ષ પ્રાપ્તિ રૂપ પરમ લાભ મેળવવાનો લોભ હોય તેને સત્સંગ થાય છે મોક્ષના લાભમાં કોઈ જાતનો વિકાર ન ભળે તો શ્રીહરિ અને સાધુમાં દિન પ્રતિદિન અપાર હેત થાય છે સ્નેહની રીત તો છીપના મોતી જેવી છે જેમ છીપમાં કઈ વિકૃતિ પેસે તો મોતીનો નાશ થાય છે છીપમાં મોતી પાકે સ્વાતિના નક્ષત્રની અંદર બુંદ પડે કાલુ નામની માછલીએ બુંદને ઝીલે એમાંથી એ છીપમાંથી મોતી પાકે પરંતુ એની અંદર જો બીજો કચરો ભળી જાય તો કોઈ કાળે એમાં મોતી પાકે નહીં એમ ભગવાન અને સંતમાં હેત થયેલું હોય પરંતુ એમાં જો કોઈ વિકૃતિ પેસી જાય વિકૃતિ કહેતા સ્વાર્થ પેસી જાય તો એ હેત એવું ને એવું રહે નહીં એટલા માટે કહે છે કે સત્પુરુષમાં હેત કરવો એનોય ગોપાળન સ્વામી કે નિર્ધાર કરવો આજે જ વાત ગોપાળન સ્વામીની વાંચતો તો એમાં આવ્યું ગોપાળન સ્વામી કે સત્પુરુષના વચનોને વિચારીને સત્પુરુષનો મહિમા શાસ્ત્રોમાં કીધો છે એમ સમજીને સત્પુરુષનો અતિવિશ્વાસ રાખીને મન કર્મ વચને સત્પુરુષની અનુવૃત્તિમાં વર્તવું તો સત્પુરુષના સંગે કરીને મોમુક સુખીઓ સુખીયો થાય થોડો થોડો અભ્યાસ ભગવાનના ભક્તોએ જેને ગુણાતીતાનંદ સ્વામીની વાતો ન વાંચી હોય એને સ્વામીની વાતો એક વખત નહીં પાંચથી દસ વખત વાંચી લેવી જોઈએ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પાંચથી દસ વખત વંચાઈ જાય વચનામૃત તો વાંચેલું હોવું જ જોઈએ તમે કથા સાંભળવાવાળા કેટલા ભક્તો વચનામૃત વાંચો છો નથી વાંચતા એનું લિસ્ટ નથી કર્યું પણ ક્યારેક કરવું છે ગુણાદિતાનંદ સ્વામીની વાતો તમે કેટલા વાંચો છો નથી વાંચતા એનું લિસ્ટ નથી કર્યું પણ યાદ રાખો જીવનનો જેમ આપણો શ્વાસ જરૂરી છે એમ વચનામૃત અને સ્વામીની વાતોનો અભ્યાસ રોજનો જરૂરી છે ડેલી એક પણ દિવસ વાંચ્યો ન જાય કે વચનામૃતની સ્વામીની વાત વિના આપણો દિવસ ગયો હોય સૂરજ આત્મે અને બીજો સૂર્ય ઉગે ત્યાં સુધીમાં સૂર્ય આજ ઉગ્યો આવે કાલનો ઉગે ત્યાં સુધીમાં કંઈક વચનામૃતનો એક પેરેગ્રાફ પણ આપણે જીવનમાં વાંચેલો હોવો જોઈએ એ દિવસમાં સ્વામીની વાત એક નાનામાં નાની વાંચેલી હોવી જોઈએ એનું જ નામ સત્સંગી છે તમે કથા તો સાંભળો જ છો પરંતુ હું ચોક્કસ આગ્રહ રાખું કે તમે શાસ્ત્રોનું વાંચન પણ સ્વયં કરો તમારું ચિંતન જો હશે અને તમે કથાને સાંભળતા હશો બહુ સોલિડ થશે કામ ફક્ત વાતોને સાંભળશો પણ વાંચતા નહીં હો તો ચિંતન નહીં થાય ચિંતન નહીં થાય એટલે વાત જેટલી જોરદાર અંદર કરવી જોઈએ એટલી નહીં કરે માટે વાંચવું સયની વાતો પાંચ દસ વખત વંચાઈ જાય અને વચનામૃત એક બે વખત આખે આખું વંચાઈ જાય પછી ગોપાળ અનુસોની વાતો થોડી થોડી વાંચ્યા કરવી જોઈએ બધી વાતો નહીં સમજાય પણ ઘણી બધી વાતો એવી છે કે જે સમજાશે જેની અંદરથી સમજન બહુ સુદ્રઢ થશે જેની અંદરથી શ્રીજી મહારાજ આપણને કેવા કરવા માગે છે વિશેષ આપણને સમજાશે તો એ વાતોનો પણ અભ્યાસ જેને થોડો થોડો ખ્યાલ આવતો હોય કથા વાર્તાના અંગ સારા પડ્યા હોય વર્ષોથી કથા સાંભળી હોય એને એમાં પણ પ્રવેશ કરવો જોઈએ આપણા શરીરમાં જો કોઈ રોગ ન પેસે તો તેનું આરોગ્ય સારું રહે દેહ મે જો ન આવે રોગા તબ સો રહે અતિ અરોગા તે સ સત્સંગ કીરીતા કુસંગ રોગસ રહેના બીતા કુસંગ રોગસ રહેના બીતા આપણા શરીરમાં જો કોઈ રોગ ન પેસે તો તેનું આરોગ્ય સારું રહે છે આવી જ રીતે કુસંગરૂપી રોગ ન લાગે તો સત્સંગ સારો રહે માટે સત્સંગને સુદ્રઢ કરવા કુસંગ રૂપી રોગથી ડરતા રહેવું જોઈએ મોટામાં મોટો રોગ કયો છે સત્સંગમાં કુસંગ કુસંગ કયો કુસંગ સ્વામીની વાત પ્રમાણે ત્રણ પ્રકારનો કુસંગ છે અંદરનો કુસંગ બહારનો કુસંગ અને સત્સંગનો કુસંગ ત્રણેય કુસંગથી બચવાનું છે કુસંગે કરીને તો ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર જન્મેલો હોય ને તો કુસંગે કરીને એ પણ જન્મ મરણના ચક્કરમાં ચડી જાય એટલો ખતરનાક કુસંગ છે નાવલી ગામ છે અને નાવલી ગામની અંદર લાલદાસ પટેલ કરીને પટેલ હતા શ્રીજી મહારાજ વરણી સ્વરૂપે જ્યારે મહીસાગર પહોંચ્યા ત્યારે લાલદાસ પટેલ ત્યાંથી નીકળતા હતા એમને વરણીને જોયા વરણી બહુ ચમત્કારી પુરુષ લાગ્યા લાલદાસ પટેલે વરણીની સેવા કરી અને વર્ની સેવા જ્યારે કરી ત્યારે વર્નીએ કીધું માગો તમારે શું જોઈએ લાલદાસ પટેલ કે મારે ત્યાં સંતાન નથી માટે તમે કોઈ જોગી લાગો છો મને સંતાન થાય એવા આશીર્વાદ આપો અને ત્યારે લાલદાસ પટેલને શ્રીજી મહારાજે વર્ની સ્વરૂપે હતા ત્યારે કીધું કે અમે અક્ષરધામના એક મુક્ત તમારે ઘેર મોકલીએ છીએ જાઓ અક્ષરધામના મુક્ત તમારે ઘેર મોકલીએ છે અને કશ્યાભાઈ લાલદાસ પટેલે ત્યાં દીકરાનો જન્મથી એનું નામ કશ્યાભાઈ રાખવામાં આવ્યું સોળ વર્ષની એની ઉંમર થઈ આજે પણ નાવલી ગામની અંદર જ્યારે તમે ઈન્ડિયા જાઓ આપણું નાવલી ગુરુકુલ છે અને બાજુમાં નાવલી ગામ છે નાવલી ગામની અંદર આજે પણ અદ્વૈતવાદીઓના મઠ આજે પણ પડ્યા છે ત્યાં એક વેદાંતિનો યોગ થયો કશ્યાભાઈને અને વેદાંતિને યોગ થતાં કશ્યાભાઈ નિરાકારવાદી થઈ ગયા સાકારની ઉપાસનાવાળો શ્રીજી મહારાજની ઈચ્છાથી અક્ષર ધામનો આવેલો મુક્ત સોળ વર્ષની ઉંમરે કુસંગી એવા વેદાંતિનો સંગ થતા ભગવાનના સ્વરૂપને નિરાકાર માનતો થઈ ગયો ભગવાન સ્વામિનારાયણની કંઠી કાઢી નાખી ભગવાન સ્વામીનો સત્સંગી મટી ગયો અને બસ એ છે એ બ્રહ્મ છે એ જ મારું સ્વરૂપ છે એ જ હું છું સોહમ થઈ ગયો સોહમ સોહમ કરતો થઈ ગયો નિરાકારવાદી થઈ ગયો અને ત્યારે ભગવદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે મોકલ્યા વિદ્વાન સાધુ હતા અને કશ્યાભાઈ સાથે બેઠા અરે કશ્યાભાઈ તમે સત્સંગના હરિભગત છો શ્રીજી મહારાજની ઈચ્છાથી તમારો આ પૃથ્વી પર જન્મ થયો છે અક્ષરધામના મુક્ત છો કશ્યાભાઈ કે કોઈ અક્ષરધામ નહીં કાંઈ નહીં ભગવાન સોહમ બસ નિરાકાર છે ભગવાનનું સ્વરૂપ ને હું એનો અંશ છું એક વેદાંતિના સંઘથી જો અક્ષરધામના મુક્તની સમજણમાં ફેર પડી જતો હોય તો આપણે તો હજુ નવા નવા નિશાળ્યા હોઈએ સત્સંગમાં પગલાં હાલતા હોઈએ અને જો કુસંગીના યોગમાં આવી જાય તો શું થઈએ કયો કુસંગ આજે આપણને કોઈ ભગવાન નિરાકાર છે એવું સમજાવવા વાળો કુસંગ ઓછો મળે પણ એવો કુસંગ ચોક્કસ મળે એવો કુસંગ ચોક્કસ મળે કે મોટા સાધુની સી જરૂર છે કલ્યાણના માર્ગમાં મૂર્તિ મળી ભગવાન મળ્યા ભજન કરો પહોંચી જશો કરો પહોંચી જશો આવો કુસંગ મળે આવો કુસંગ મળે અરે પતિવ્રતાની ટેક અંત્યનું સોળમું વચનામૃત વાંચો તમે પતિવ્રતાની ટેકની વાતો કરો છો ને તો એવો કુસંગ મળે આપણને સમજાવડો અંત્યના સોળમાં તો એમ કીધું છે કે જેને પતિવ્રતાની ટેક હોય એને જેવું હેત ભગવાનમાં હોય એવું કોઈ મુક્ત સાધુ ને વિશે પણ ન થાય એટલે મુક્ત સાધુ કોઈમાં હેત નહીં કરવાનું છોડો અંતે છે આ કુસંગ છે મધ્યનું છે કે કૃષ્ણમાં અવતાર ને અવતારી એવો ભેદ નથી માટે શ્રીજી મહારાજ અવતારી ને અવતાર એવા ભેદ ના પડવા મધ્યના ચોસઠમાં આવું કીધું છે માટે અવતારી સમજવાનું છોડો આ કુસંગ છે એ અંદરનો સત્સંગનો કુસંગ પણ જો ત્યારે સમજી રાખેલું હોય કે મધ્યના તેરમા મહારાજે કીધું છે મૂર્તિ છે છે એ એ જ મહારાજ વખતે સમજી રાખેલું હોય મધ્યનું પાંત્રીસમું કે મહારાજ કે તમે સર્વે અમને ભગવાન જાણો છો તો અમારા ચરિત્રો તમારે ગાવવાને સાંભળવા એ વખતે સમજી રાખેલું હોય કે અંતેના ત્રેવીસ મહારાજે માનસી પૂજાની વાત કરી તો કીધું મહારાજ ઘોડીએ ચડીને આવ્યા હોય અને મહારાજના વસ્ત્રો પલળી ગયા છે તો મહારાજે પોતાની વાત કરી એ વખતે જો આપણે સમજી રાખેલું કે જે તમારે સર્વને વર્તે છે એ જ છે એ વખતે સમજી રાખેલું હોય અંત્યનું એકત્રીસમું કે જે પ્રગટ આ છે એ નયન ગોચર પોતે સંકલ્પ કરે છે કે મારે અનંત જીવોને દર્શન દેવા છે ત્યારે એ પ્રગટ થાય છે ને એ તમારે સર્વને નયન ગોચર વર્તે છે આવા વચનામૃતો સમજી રાખેલા હોય તો કોઈ આપણને જ્યારે મધ્યનું ચોસઠમું સમજાવવા આવે ને ત્યારે એને કહી શકીએ કે આ વચનામૃતોનું શું થશે ઉત્કૃષ્ટ વચનોને ગ્રહણ કરવા છે એ પ્રમાણે શ્રીજી મહારાજ સર્વોપરી અમે ગ્રહણ કર્યા છે કાર્યાનીનું બીજું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી હવે કે છે કે ભાઈ પતિવ્રતાની ટેક રાખો તો મોટા સાધુમાં હેત રાખવાની જરૂર નથી અંતેનું સોળમું એમ કે છે તો સારંગપુરનું દસમું એમ કે છે કે એવા સાધુમાં જો પ્રીતિ રાખેલી હોય તો એ સાધુના પાંચ ખાસડા ખાઈને એની મધ્યે પડ્યો રહે તો જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ એને થાય વર્તાલનું પાંચમું એમ કે છે સો જન્મની કસર હોય એવા સાધુની ભગવાનની ભેળી માનસી પૂજા કરે ભગવાનની પ્રસાદીએ કરીને પાંચ રૂપિયા ભગવાનને અર્થે ખર્ચે ને એવા સાધુને અર્થે ખર્ચે જેમ ભગવાનને અર્થે એ બીજું થાળ કરે છે એમ ભગવાનના મોટા સાધુને અર્થે કરે તે સો જન્મની કસર આ જન્મે ટળે પ્રથમના અઠાવના મહાનુભાવાનંદ સ્વાયના પ્રશ્નમાં કે સત્સંગમાં રહેતે તે થકે બધા દોષ ટળી જાય ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામી જાય મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે તો આવા તો અનેક અનેક વચનામૃતો એ વચનામૃતોની આપણને ખબર હોય તો સત્સંગનો કુસંગ આપણી અંદર ઘરી નાખે નહીં તો વચનામૃત દ્વારા પણ આપણા જીવમાં કુસંગ નાખી દેવો કુસંગ સત્સંગમાં છે શ્રીમદ સત્સંગી જીવન દ્વારા પણ કુસંગ નાખી દેવો કુસંગ આ સત્સંગમાં છે સ્વામીની વાતો દ્વારા પણ કુસંગ નાખી દે એવો કુસંગ આ સત્સંગમાં છે ક્યાં વાત કરો છો અરે આ હરિચરિત્રો સાગર થી પણ કુસંગ નાખી દે એવો કુસંગ સત્સંગમાં છે માટે ગણાય એવું થાય પચીસ જગ્યાએથી લેતા હોય ને એને બહુ પ્રોબ્લેમ થઈ જાય કારણ કે પચીસ દુકાનનો માલ હોય ડુપ્લિકેટ હોય અને આ ક્યો હાચો ને કયો ખોટો માર્કો એક જ હોય આઈએસઆઈ એસઆઈ ઇન્ડિયામાં આઈ તો હા સસ્તો માર્ગો છે ક્યુ સાચું બિસલરી પાણીની બોટલ બિસલરી કેટલી બિસલરી હોય અને જે આ દુકાનેથી ચાખો બિસલરી જુદું ને આ દુકાનેથી બિસલરી જુદું માર્કો એક જ સ્ટીકર એક જ માટે વિચાર કરવો બહુ નિર્ધાર કરીને સંગ કરવો અને જે સંગ મળ્યો છે એને એટલો સોલિડ એટલો એર ટાઈટ કરો લોયા મંદિરનો પાયો છે ને એ પાયાનો વિડીયો તમે એ સમયે જ્યારે થતો ને ત્યારે જોયો હોય કે એ સમયે ત્યાં અમે ત્યાં દર્શન કરવા ગયા હો તો પથ્થરની પથ્થરની અંદર જે પેલો સિમેન્ટને એવું નાખ્યું હોય ને એની ઉપર પાછું વાઇબ્રેશન વાળું મશીન ફેરવે વાઇબ્રેટ કેમ તો કે અંદર બિલકુલ એરનારે પથ્થર જ થઈ જાય આખો એટલા માટે ફેરવે એમ ભગવાન અને મોટા પુરુષનો નિર્ધાર કરી અને રોજ છે ને શાસ્ત્રોની હમજન દ્વારા એને વાઇબ્રેટ કરીને એટલું પાકું કરી દેવું પડે અંદર કુસંગનું પાણી પણ ના કરે પાણી તમે નાખો ને તો એ લોયાના મંદિરના પાયામાં પાણી ના કરે એવો મજબૂત પાયો છે અત્યારે ટનલનું કામ પચશે આજે જ પૂજ્ય ગુરુજી સાથે વાત થઈ તો કે સિમેન્ટનો ઓર્ડર આપ્યો છે અને આખો સ્લેબ ભરાઈ જશે હમણાં એ ટનલની ઉપર અને એ આખું એ પચીસ ત્રીસ લાખનો આખો એ સ્લેબ ભરાશે અને તરત ઉપર પછી બીજું કામ શરૂ થશે હમણાં ફેબ્રુઆરીમાં શાકોત્સવ આવશે ત્યાર પછી એ કામ ત્યાં પથ્થર મૂકવાનું પણ આગળ ધીરે ધીરે જો એ કામ એ વખતે પતી ગયું છે આગળનો શરૂ થઈ જશે પણ એવો મજબૂત પાયો સત્સંગનો કરો કુસંગ અંદર ન જઈ શકે તો સત્સંગ સારો શ્રી શ્રીહરિ અને સંતો ભગવદાનંદ સ્વામીને કશ્યાબાઈ સાથે જવું પડ્યું અને એક દિવસ એટલો તો ભ્રમ જ્ઞાની થઈ ગયેલો એ વ્યક્તિ અક્ષરધામનો મુક્ત હતો હમજન ફરી ગઈ પણ તાકાત તો એની એ જ હોય કોઈ રીતે માને નહીં ભગવદાનંદ સ્વામી સાથે એક દિવસને એક રાત શાસ્ત્રાર્થ કર્યો ચોવીસ કલાક શાસ્ત્રાર્થ કર્યો અને ભગવદાનંદ સ્વામીએ જીત્યા અને ભગવદાનંદ સ્વામીએ પાછી કંઠી બાંધી અને સ્વામિનારાયણનો સત્સંગી કર્યો અક્ષરધામમાંથી શ્રીજી મહારાજના આશીર્વાદથી આપેલો હતો તો એ કુસંગથી આ પ્રોબ્લેમ થઈ ગયો માટે એક જ નિર્ધાર રાખવો હું ઘણી વખત કહું છું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી ગાંઠ મારીને મિનનું ટીપું મૂકી દો કોઈ સમજાવવા આવે અરે શ્રીજી મહારાજને એવું ના કહેવાય બીજા અવતાર કરતા મોટા કે આ તે મારા તો મારા બધું હરખું જ છે આમ સમજાવે ત્યારે એટલું જ કહેવું ભાઈ એ મારી ગાંઠ વાગી ગઈ છે મીનનું ટીપું મૂકાઈ ગયું છે બીજી કોઈ વાત કરો આ મોટા પુરુષ એ મને મળ્યા છે એ થકી મારું આત્યંતિક કલ્યાણ એમાં મારે જીવ જોડીને રહેવું ને આ મીનનું ટીપું મૂકી દો એમાં કોઈ સમજાવે ભાઈ એમાં કાંઈ મચક મારે આપવાનું નથી એમાં કાંઈ મારે સમજવાનું નથી એમાં કાંઈ મારે સમજવું નથી કાંઈ જાણવું નથી એ રહેવા દો આ મને મળેલા આ સંતો ભક્તો એની અંદર મને સત્સંગનું અતિ સુખ આવે છે ગાંઠ મારીને મીનનું ટીપું શાસ્ત્રના વચનથી કાં તો શાસ્ત્રના વચનથી કાં મૂઢપણે મૂકી બસ આમાં કાંઈ ફેરફાર નહીં હવે આગળનું કાંઈ સમજાવું હોય સમજાવો ઘરમાં સોફા કેમ ગોઠવવાનો કો વાંધો નહીં તમારે કાંઈ સમજાવવું હોય ઘરમાં ફ્રીજ કેમ ગોઠવવું મારે કહો વાંધો નહીં તમારી સલાહ માનશું પણ આ બાબતમાં ના કરતા ભલા થઈને આત્માની બાબતમાં તમારી કોઈ સલાહની જરૂર નથી અમારે દેહને આ ઘરની બાબતમાં કંઈ સલાહ દેવી હોય વ્યવહારની બાબતમાં તો દો આમ કેવું ફરી સમજાવા કુસંગ આવે જ નહીં પણ જો આપણે કુસંગ કોઈ વાત કરી અને થોડુંક માથું જો ધુનાવ્યું અથવા તો થોડાક આશ્ચર્ય ચકિત થયા એમ એવું હામેવાળાને થાય કારણે ઉતરી જશે આને જેટલું આપીશું ઉતરશે અને પછી એ પંપ મારવાનું જે ચાલુ કરે ને એ આ ખુરશીઓ ખાલી કરીને મોકલી દે એવું થઈ જાય એ મારવાનું ચાલુ કરે ને તો રોજ તમે નિત્ય કથા સાંભળતા હોય ને વેબસાઇટ બંધ થઈ જાય એ પંપ મારવાનું ચાલુ કરે ને લોયા ધામ પીવડા ઘનશ્યામ રોજ દર્શન કરતા હોય દર્શન બંધ થઈ જાય એ પંપ મારવાનું ચાલુ કરે ને ગુરુજીના પગ ધોઈને પાણી પીતા હોય ગુરુજીના પડછાયામાં પણ ના ઉભા એવા થઈ જાવ માટે કુસંગથી બચીને રહેવાનું જે સંતોને જોઈને રોવું આવી જતું હોય ને એ જ સંતો જો હામાં મળ્યા હોય તો દંડો લેવાની ઈચ્છા થઈ જાય કુસંગની તાકાત આટલી છે માટે કુસંગથી બીવું સૌથી ખતરનાક અંદરના કુસંગ કરતાય બહારના દારૂડિયાને માંસાહારીના કુસંગ કરતાય સત્સંગનો કુસંગ એનાથી બચીને રહેવું બહુ બચવું શ્રીહરિ અને સંતો કામ ક્રોધને લોભરૂપ દોષોથી રહીત છે તેથી તેમના જેવું જીવનું હિત કરનાર બીજું કોઈ નથી માટે તે સિવાયનું કાંઈ પણ જે ગણાય તે હાનિકારક રસાયણ જેવું છે તેને કોઈ હિતકારી માણીને ખાય તો પછીના સમયમાં ઘણો દુઃખી થાય ઝેરને કોઈ સુખકારી માણીને પીવે તો શું થાય દુઃખિત થાય ને એને સુખ માણીને પીવે દુઃખી થાય ડ્રગ્સ કે અફીન આદિ જે વસ્તુઓ છે એને કોઈ સુખ એને ખાય તો દુઃખી જ થાય અંતે એમાં કોઈ સુખી થયો જ જ નથી થાય નહીં માટે કુસંગથી બચવું કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના પ્રસિદ્ધ દ્વાર છે મોટા મોટા સિદ્ધોને પણ તેને ખુંવાર કર્યા છે કોઈ ભવ અને બ્રહ્મા જેવા શક્તિશાળી સિદ્ધ જણાતા હોય મરેલાને જીવતા કરતા હોય બરાબર ધ્યાનથી સાંભળજો આવે જીવાવે ગગન ચઢી જાવે જોકબહો અન્ન નહીં ખાવે સબ સૃષ્ટિ કો કરે નિ બાવા ધન પુત્ર રાજ દેવે આવા ધન પુત્ર રાજ દેવે આવા કોઈ મરેલાને જીવતા કરતા હોય આકાશમાં ગતિ કરતા હોય ક્યારેય અનાજ ખાતા ન હોય સમગ્ર સૃષ્ટિનો નિભાવ કરતા હોય ધન પુત્રને રાજ્યને પણ આપતા હોય આ બધી બાબતો સત્યપણે દેખ્યામાં આવતી હોય એનો અર્થ આકાશમાં ઉડતો વ્યક્તિ આપણને નજરે દેખાય આપણે ત્યાં દીકરો નથી ને કીધું જ્યાં દીકરો થઈ જશે ને થઈ ગયો આપણું રાજ્ય નહોતું ને કીધું રાજ મળશે જ્યાં રાજ મળી ગયું મરેલા વ્યક્તિ હોય અને કીધું કે જા આ મંત્ર બોલજે બેઠો થઈ જશે ને બેઠો થઈ ગયો ભયાનક રોગ હતો પણ કીધું કે આમ કરો ને એમ કર્યું રોગ જતો રહ્યો આવું આંખે દેખાતું હોય ક્યારેય અનાજ ના ખાતા હોય આપડી ભેગા ને ભેગા રાત દિવસ જુઓ ક્યારેય અનાજને ના અડતા હોય આવા હોય તો પણ તેમાં તલ જેટલું પણ મિથ્યા ન હોય એટલે કે ખોટું ના હોય આ બધી વાત છતાં જો તેને કામ ક્રોધ અને લોભમાં આ શક્તિ હોય તો તેનો બધી રીતે ત્યાગ કરી દેવો જોઈએ એનો અર્થ કે કામ ક્રોધને લોભવાળો હોય ને તો એ આટલું તો કરી શકે એનો અર્થ એ થયો કે કામ ક્રોધને લોભવાળો હોય તો એ અનાજ વિના રહી શકે એ આકાશમાં ઉડી શકે એ દીકરો દઈ શકે એ રાજ્ય દઈ શકે એટલે એવું દેવા માંડે તો તો આપણે શું માનીએ વિચારો તો ખરા આપણી સમજણ ઘણી વખત એટલી છીછરી હોય છે કે આપણે તો ચમત્કાર જોઈએ તો આપણને તો ઓહો 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 થવા લાગે મોટા મોટો ચમત્કાર એ છે જગત નાસવંત જે આપણા હૃદયમાં કરી દે અને ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાં ખડી કરી દે જગતમાંથી હેપ તોડાવી નાખે ભગવાનમાં પ્રેમ કરાવી દે આનાથી મોટો ચમત્કાર સત્પુરુષનો જેના હૃદયમાં કામ ક્રોધ અને લોભ નાશ પામ્યા હોય એવો પુરુષ જ બીજાના આત્માને પુરુષોત્તમમાં જોડી શકે ચમત્કાર દોષ વાળો પણ બતાવી શકે દોષ વાળો પણ બતાવી શકે આ જાદુગરો બધા શું કામ ક્રોધ લોભ વિના ના હોય છે કેવો જાદુ કરે કેવો જાદુ કરે તમે બેઠા હો આખું ઓડિયન્સ બેઠું હોય ને કહેવામાં આવે કે તમારા નાના નાના છોકરા હાચવજો સૂચના આપે સૂચના આપે અને સૂચના આપ્યા પછી બધા પોતાના છોકરાને બરાબર આમ છાતી લગાડીને બેસી ગયા હોય સો જોવા બેઠા હોય ને કે છોકરો ક્યાંથી જાય ખબર નહીં અચાનક હજુ એને કીધું બે ચાર મિનિટ જ થઈ હોય હવે હોલ તો એવડો મોટો હોય ઓડિયન્સનો અને એક એક ખુરશે જઈને છોકરો ઉઘરાવો એ તો કામ છે ને પણ બે કે ત્રણ મિનિટની અંદર એક પેટી લાવે ને પેટીમાંથી આમ એક એક છોકરો ઊંચો કરે આ કોનું પાર્સલ છે લઈ જાઓ તમારું જબલું તમારું બબલું આપે એ જાદુગર બોલો એને ભગવાન માનશે મેં તો સાંભળ્યું છે કે ઘણા જાદુગરો આ દુનિયામાં એવા થયા કે ટ્રેન ગાયબ કરી દે એવા જાદુગરો થયા કોઈક જાદુગરો એવા થયા કે નટ વિદ્યા છે આખી મહારાજે કીધું ને આકાશમાં જાય ગોળીઓ આકાશમાં જાય કપાઈ જાય આકાશમાં ઇન્દ્ર સાથે લડવા જાય ત્યાંથી એના ટુકડા પડે અહી રાજાને હોપીને ગયો હોય રાની પોતાની ઘરવાળી કે લો આને હાચવજો અને પછી એ ઉપર લડવા જાય ને એના ટુકડા થઈને પડે મહારાજે વચનાવમાં દ્રષ્ટાંત દીધું એના ટુકડા થાય ને પછી એનો અગ્નિ થાય ને ઓલીક બાય બળી મરે અને પછી ઓલો આકાશમાંથી ઉતરે રાજાને કે મારી ગરવાડી પાછી આપો રાજા કે હોય તું તો બળી ગયો ને તારી ગરવાડી બળી ગઈ જુઠ્ઠું બોલો છો કે તમારે મારી ઘરવાડી જોઈએ છે એટલે એમ કરીને રાજાના સિંહાસન પાછળથી ઘરવાડીને કાઢે શ્રીજી મહારાજનું આપેલું દ્રષ્ટાંત છે ચમત્કાર બતાવે સત્ય દેખાય દીકરાઓ આપે રાજ્ય આપે પણ કામ ક્રોધ ને લોભમાં જો એ લંપટ હોય મહારાજ કે એનો ત્યાગ કરવો નથી આવતા આજે જ્યોતિષીઓની એડવર્ટાઈઝ ક્રેડિટ કાર્ડ પર તો તમારું કરે લોકો એ નથી વિચારતા કે જે ક્રેડિટ કાર્ડ પર મારું કરે એને મારું ક્રેડિટ કાર્ડ ઘસવાની જરૂર છે એ એવું કંઈક ના ચમત્કાર કરે કે રૂપિયા એને ત્યાં નીકળ્યા જ કરે કોઈ જ્યોતિષીએ બહાર પાડી તો પાંચસો હજારની નોટ ખોટી થશે એક જ્યોતિષીએ બહાર ના પાડ્યું બોલો આટલા બધા એક્યુરેટ જોવાળા કોઈ જોયું જ નહીં ભવિષ્ય કે આવું થશે આટલા બધા ગ્રહો નો જોવા વાળા ને આટલા બધા માંદળિયા જાદડીયા કેટલું બાંધવા વાળા કોઈને ના જોયું ઘણીક વખત સત્સંગમાં હોવા છતાં પણ જો શ્રીજી મહારાજની નિષ્ઠામાં કાચપ હોય ને તો આપણે પણ ફસાઈ જતા હોઈએ આપણે પણ ફસાઈ જતા હોઈએ આપણે પણ ગ્રહોની વીટીઓ હા બધું જ સાચું છે કશું ખોટું નથી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહની વીટી પણ સાચી છે વિધિ પણ સાચી બધું સાચું છે પણ શ્રીજી મહારાજે અંતેના તેરમામાં મારા તમારા માટે એક જ વાત કરી કે જ્યારે આપણે આપણે ભગવાનને આપણું સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારથ એ જે ઈચ્છે છે એ જ મારા જીવનમાં થાય છે મારો મહારાજના ઈચ્છે એવું મારા જીવનમાં થાય જ શું જે કાંઈ ઘટના ઘટે છે એનો કરતલ એક મહારાજ સિવાય કોઈ નથી એ મારો માલિક છે હું એની વસ્તુ છું આ વસ્તુને કેવી રીતે ક્યાં કેવી રીતે યુઝ કરવી એ મારો માલિક નક્કી કરે હું ક્યાંથી નક્કી કરું અને મારા માલિકનું નક્કી કરેલું અને ફેરવવાનું મારી શું હેસિયત છે હું ફેરવું અને હું કોઈ પણ પાસે તે ફરવાનું નથી કારણ કે એને જે નક્કી કર્યું છે એ થવાનું છે આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત શ્રીજી મહારાજની નિષ્ઠામાં અડગ બને કોઈ કુસંગમાં ગમે એવું દુઃખ આવે તોય કોઈ કુસંગમાં ન લેવાય મહારાજ કે આવું સત્ય દેખાય તો પણ ક્યારેય કામ ક્રોધને લોભમાં જે આસક્ત હોય ને એનો ત્યાગ કરી દેવો કેવી રીતે ત્યાગ કરવો

ભલે તેના લાખો ગુણ કહેવાતા હોય છતાં બાળી દેવામાં આવે છે જમીનમાં દફનાવી દેવામાં આવે છે નિકાલ કરવો એ જ એની શોભા છે મળદાની શોભા શું વેલામ વેલો કાઢો નહીં તો થાશે ગંધ જાજુ રાખતા ગંધ થશે કાઢો જો પડ્યું રહે તો ગંધાવા લાગે તે રીતે કામ ક્રોધ ને લોભમાં આસક્ત રહેતો સાધુ પણ મળદા જેવો જ કહેવાય સાધુ મારી દીધી છે આમાં જે આવા સાધુ હોય કે કામ ક્રોધ લોભ લોભની અંદર આસક્ત હોય જેને રાત અને દિવસ આની જ વાંચના હોય એવા જે સાધુઓ છે એને અહીંયા આગળ જબરજસ્ત શ્રીજી મહારાજે લપાટ મારી છે કે તો મળદા જેવો છે બોલતો ચાલતો ને હાલતો ચાલતો દેખાય તો મળદા જેવો છે એવા મળદાથી દૂર રહેવું તમારા સૌના ધન્ય ભાગ્ય છે કે અત્યારે તમને સત્સંગનો જોગ થયો છે મિથ્યા સંતો તો ઘેર ઘેર ફરતા હોય છે પરંતુ તમે તો કોઈના લાગમાં આવ્યા નથી ખોટા ગુરુના લાગમાં નથી આવ્યા એ જ મોટી કૃપા કોઈ કે મોટા મોટું નસીબ શું તો ઘણા કે અમેરિકા આવી ગયા નસીબ બંગલા થઈ ગયા નસીબ દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા નસીબ મોટા મોટું જો આપણું કોઈ પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધ એ છે કે શ્રીજી મહારાજ મળ્યા શ્રીજી મહારાજ સરોપરી ઓળખાયા અને શ્રીજી મહારાજમાં અખંડ જોડી રાખે એવા સ્ત્રી અને ધનના પંચવર્તમાન યુક્ત બ્રહ્મનિષ્ઠ સદગુરુની આપણને પ્રાપ્તિ થઈ પવિત્ર સંતોનો આપણને યોગ મળ્યો અને પવિત્ર ભક્તોનો યોગ મળ્યો કે જેને મોક્ષના મુસાફરો તરીકે આપણે એક સાથીદારો તરીકે એની સાથે ચાલી શકીએ જે સાચા રાહી હોય એવાનો યોગ થયો આ આપણું નસીબ છે આજ આપણું સાચું પ્રારબ્ધ છે બાકીનું પ્રારબ્ધ કદાચ સુધર્યું તોયશું બગડ્યું તોયશું એ તો બગડેલું જ છે સ્વામી કે મળ દ્વાર છે ને જન્મ્યા તેદીનો ચોખ્ખો કોઈ દી નથી થયો એમ બાકી જગતનું સત્સંગ સિવાયનું બાકીનું બધું છે ને મૂળ દ્વાર જેવું છે એ સુધર્યું તોય બગડ્યા જેવું જ છે એમાં કાંઈ હારું નથી એ કોઈ દી ચોખ્ખું થયું નથી માટે શ્રીજી મહારાજ કે છે કે જેને સાચા સાધુ મળી ગયા એના ધન્ય ભાગ્ય છે શ્રીહરી રાજાઓની પંગતમાં ઘણી વાર સુધી પ્રેમથી પીરસવા ફરતા રહ્યા સ્વયં શ્રીહરિય તાન કરીને દૂધ પીરસ્યું આ પીરસવામાં વાતો કરી આટલી તો એકલું દૂધ નહીં પીવડાવવાનું શ્રીજી મહારાજ બે રીતે ધવરાવે છે બારથી દૂધ પાય છે અને આત્માનું ધાવન આપતા જાય છે વાત રૂપી ધાવન આપતા જાય છે અને બાર થી પાછા દૂધ પીરસતા જાય છે બે રીતે મજબૂત થવો જોઈએ ને થોડું દૂધ બચ્યું દૂધ પીરસતા પીરસતા થોડુંક બચ્યું તે દરબાર ઝાલમસિંહ હતા ને દેવળિયા ગામના ઓલા ગઈકાલ પેલો અસ્ત્રોને બધું વાળંદને ઘોડે ચડીને બેહાડીને આવ્યા હતા એ તેના તરફ નજર હતી એ ઝાલમસિંહની નજર પેલું વધ્યું હતું ને એ દૂધ તરફ હતી એ જાણીને શ્રીઅરીએ તે દૂધ તેમને આપી દીધું ઘણા હોય કે આમ પંક્તિમાં બેઠા હોય ને હવે એને ભાવતી હોય એવી વસ્તુ બની હોય પણ થોડો વિવેક તો રાખવો પડે ને કે બધાને પહોંચી જાય બધાને પહોંચી જાય ને એટલે તમે પાછા વળો ને ત્યાં કે છે હજુ વધ્યું તું હા વધ્યું તું ને ભાઈ તમારા માટે જ વધાર્યું છે ના રહેવાય તો બોલી જાય વધ્યું તું હોશિયાર પીરેસવાળો હોય ને તો આમ થોડી નજર નાખતો એટલે કે તમારે જોવે છે તો સામેથી પૂછો ઓલાને શરમાવું ના પડે કે હા તો છે તો દઈ દો પણ જો ઓલો પીરસવાળો હોશિયાર ના હોય તો પછી આને હોશિયારી કરવી પડે વધ્યું છે કેમ થોડું હા પીરસવાળો બાકી છે એ નહીં પણ વધ્યું છે હા વધ્યું છે તમાર માટે છે લો આપી દો એમ કરીને મહારાજે હામું જોતા હતા ને પીરસવા વાળો ચતુર હોવો જોઈએ બહુ ચતુર હોવો જોઈએ ચતુરાઈ બધે જરૂર પડે આ બધી કળાઓ છે એમ પીરસવું એ ચોસઠ કળામાંની એક કળા જ છે એ કોઈની આંખ જોઈને કોઈનો હાથ જોઈને કોઈની મુખ મુદ્રા જોઈને ખબર પડી જવી જોઈએ કે આને જોઈએ છે એમ બાકી ગુરુજી ઘણી વખત કે ઘણા નીકળે પહેલી જ વાર હજુ નીકળે આપું આપું ગુરુજી કે શું આપું 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 શું ભાઈ આપને પહેલી જ વાર નીકળે હવે રોટલી લઈને નીકળે એમાં શું આપું આપવાની જ હોય પહેલી જ વાર નીકળ્યા લાડુ લઈને તો શું આપું આપવાનો જ હોય પછી બરાબર છે કે બે ત્રણ ધરાઈ જાય પછી પૂછવું જોઈએ કે હવે દઉં કે ના દઉં એમ પહેલી જ વાર માં આપું કે તો બોલો પછી કે જાણીને દૂધ તેમને આપી દીધું શ્રીહરી તેમની સાથે ઘણો વિનોદ કરતા હતા તે રીતે શ્રીહરિ દરબાર સાથે પણ ઘણી કરતા શ્રીહરી મનમાં કાર્યાનીને સારંગપુર ગામના જેવું તાવી ગામ હતું બોટાદ અને કુંડળધામને ઘનશ્યામ શ્રીહરી પવિત્ર માનતા હતા તેવા જેતલપુર વેલાલ ને મોટેરા ગામને પણ માનતા જ્યારે બધા દરબારો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા રાત ચાર ગળી થવા આવી ત્યારે શ્રીહરી આવીને હિંડોળા ઉપર વિરાજ્યા પછી બાપુભાઈ જાલમસિંહજી અખાભાઈ પૂજાભાઈ નરભેરામ આચાર્ય બધાને નામ લઈ લઈને શ્રીહરીએ પોતાની પાસે બેસાડ્યા દરબાર કાયાભાઈ સુરા ખાચર અલૈયા ખાચર ધોલેરાના પૂજાભાઈ જેના ઉપર શ્રીહરીને ઘણું હેત હતું મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ બધાને બોલાવ્યા દેશકાળનો વિચાર કરવા માટે શ્રીહરી તે સૌની સાથે એકાંતમાં બેઠા દેશકાળનો વિચાર કરવા કયો વિચાર અમદાવાદ શ્રીજી મહારાજને જવું હતું તો કે અમદાવાદની અંદર આપણે અંગ્રેજ ઓફિસરને મળવા જવું જવું છે તો ત્યાં કેવી રીતે એનું આયોજન મહારાજ સંતો ભક્તોને બેસાડીને પૂછતા હતા આ મહારાજ આપણને રીત શીખવાડે છે અમદાવાદમાં જવું તે સવારી સાથે વાજિંત્ર વાગતા હોય એમ જવું કે પછી સાદાઈથી થી આવું પૂછ્યું મહારાજે તો શું કે સંતો ભક્તો દબ દબાપૂર્વક જવું જોઈએ મહારાજ સાદાઈથી થોડું જવાય હા વાળાને આમ લાગી જવું જોઈએ કંઈક કર્યું છે આપણે આ ગનશ્યામ મહારાજની શોભાયાત્રા અહીં કાઢી ટાઉનમાં બરાબર તો સરસ આમ રંગે સંગે રમતા રમતા બધું કાઢ્યું તો ટાઉનવાળા બધાએ થયું કંઈક મંદિર અહીં કંઈક છે આ લોકોનું આપણે ગનશ્યામ મહારાજને સીધા લાવીને ગાડીમાંથી લાવીને અહીં પધરાઈ દઈએ ઓલામાં અનંતજીઓનું કલ્યાણ સમાયેલું છે એની અંદર કેટલાય ને લાગે કે સરસ આપણે આ પાટોત્સવ બધું કરીએ તો ગણાય એવા હોય કે આ બધો શું ખોટો ખર્ચો કરવો આ બધું ડેકોરેશન કરવું ને આ કરવું ને કેટલી દોડા દોડ ને કેટલી ઉપાધિ પણ એમાં પાંચ જીવનું નું કલ્યાણ થાય આ ટાઉનના મેયરને બોલાવો અને પછી અહીંયા આગળ બે જણ આપણે બેઠા હોય ને કો આવજો આવે એ કેટલા ઇમ્પ્રેસ થાય અને એને સભા આખી ભરેલી હોય ને બોલાવો ઇમ્પ્રેસ એમ આ જગતનું કાર્ય જગતને રીતે થાય શ્રીજી મહારાજે આ બધું શીખવાડતા બધે વૈરાગ્ય એકલો કામ ના લાગે વૈરાગ અંદર રાખવાનો બહાર કેટલું કામ કરવું પડે એમ આ બધાને મહારાજે પૂછ્યું બધાએ પોતપોતાનું જે મંતવ્ય હતું એ કીધું શ્રીયરે કહ્યું આપની ઈચ્છા કંઈક આવી જ છે ભગવાનની ઈચ્છા કંઈક જુદી હોઈ શકે છે ધાર્યું તો ભગવાનનું થવાનું તેમની આગળ આપણું જોર ચાલે નહીં મહારાજ કોણ છે ભગવાન તોય ભાઈ મહારાજ શું કહે છે ભગવાનની ઈચ્છા એવું થશે હાલો ને આપણી તો ઈચ્છા પ્રમાણે થવાનું નથી કાંઈ નરનારાયણ દેવ ભરતખંડના રાજા છે સત્સંગની વૃદ્ધિ કરવા માટે તેમને અતિ ઈચ્છા છે અને તે માટે તેઓ તપ કરે છે તેમના તપે કરીને શ્રીહરી અવતાર લે છે તે વાતનો તેમને ગર્વ નથી તેઓ બીજા નિમિત્તે કરીને તે વાત કરે છે તેઓ જેને નિમિત્ત કરીને વાત કહે તેમાં કોઈએ તર્ક કરવો જોઈએ નહીં તેમાં જે તર્ક કરે તે તો અસુર ગણાય અને તેમના વચનને જે સત્ય જાણે તે હરિભક્ત કહેવાય ભગવાન નરનારાયણ દેવ તો હિમાલયની વચ્ચે ઉગ્ર તપ કરી રહ્યા છે મહારાજ વાતો કરે સંતો ભક્તોને અનુપમ આશ્રમ બનાવીને તેમાં રહે છે હિમાલય રૂપી તેમનો કિલ્લો છે તેમનો કોઈ પરાજય કરી શકે તેમ નથી ચાહે તેવા અનંત ચક્રવર્તી રાજાઓ હોય તો પણ નરનારાયણ સમાન કોઈ રહી શકતા નથી તેમને ચૌદ લોકમાં કાંઈ જ આશા નથી ભવ અને બ્રહ્મા પણ જેના દાસ છે ઇન્દ્ર ચંદ્ર અને સૂર્યના જેવા દેવો તો તેમની નિત્ય સેવા કરે છે તેઓ ધન અને નારીને ભોગવતા જ નથી એવા એ મહાન સમર્થ યોગી છે અષ્ટ સિદ્ધ્યોને નવ નિધ્યો જેમની આગળ સતત હાજર રહે છે તેઓ ઘણી ઘણી સ્તુતિ કરે છે છતાં ભગવાન તેઓની સન્મુખ પણ ક્યારેય દેખાતા નથી હિમાલયમાં જે માન સરોવર કહેવાય છે તેની નજીકમાં તેઓ રહે છે માન સરોવરથી નજીકમાં જ બદ્રિકા આશ્રમ છે પણ ત્યાંની યાત્રા થાતી નથી ને પ્લેન પહોંચતો નથી ત્યાં માણસ જાતો નથી નહીં તો બદ્રિકા આશ્રમને લોકો ગંદુ ઘર નાખે એટલે દિવ્ય સૃષ્ટિ છે પણ માન સરોવરની બહુ જ નજીક બદ્રિકા છે બહુ જ નજીક કારણ કે આશ્રમના માન સરોવરની અંદર સ્નાન કરવા માટે આવે છે સંતદાસજી સ્વામી પણ જ્યારે ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં છે કે સંતદાસજી સ્વામી જ્યારે બદ્રિકા આશ્રમ ગયા છે ત્યારે માન સરોવરમાં સ્નાન કરવા માટે ગયા છે એટલે ત્યાંથી બહુ નજીક બદ્રિકા આશ્રમ છે પણ તેઓ સિદ્ધોને દેખાય છે તે સિવાયના તેમના દર્શન થતા નથી તેઓ અમને ભારે સમર્થ જાણે છે અમારી સેવા કરી સાર સંભાળ રાખે છે મહારાજ કહે છે કે એ બધા અમને બહુ સમર્થ માને છે અને અમારી સેવા કરે છે જ્યારે તેમની ઈચ્છા થઈ ત્યારે તમે બધા અહીં આવીને ભેડા થયા છો જેમ તેમની ઈચ્છા હોય તેમ આપને કરવું છે કેવી ગોળ ગોળ વાતો કરે છે મહારાજ ઘડીક કે છે કે એ અમને ભારે સમર્થ જાણે છે કોણ નરનારાયણ દેવ ને બધા મુકતો બદ્રિક આશ્રમ પાછા શું કે છે એમની ઈચ્છાથી તમે બધા મને ભેગા થયા છો મુક્તાનંદ સ્વામી બધા સંતો ભક્તો રાત દિવસ આપણે એમને જેવી ઈચ્છા હોય એવું આપણે કરવું છે અને રાત દિવસ સત્સંગમાં ફરવું છે મોટા મોટા અવતારોના પણ એક એક ગુણને જો રાખીએ અને શીખીએ અને જેમાં અધિક અધિક ગુણ દેખાય તેમાંથી તેટલો ગુણ પોતે ગ્રહણ કરી લેવો જોઈએ મોટામાં તો અનંત ગુણ હોય તેનો પાર લઈ શકાતો નથી એટલે પોતાની રૂચિને અનુસારે તેમાંથી જોઈ વિચારીને ગુણ લેવો તે સમયે મુક્તાનંદ સ્વાઈ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા આપ જ બધા ગુણોના પણ ગુણ નિધી છો આ સંતોએ આખરે આવું કીધું અને આપણા જેવા હોય ને હા મહારાજ સાચી વાત કરો છો તમે પણ આ સંતોની બરાબર આમ તમે જો નિશાન કેવું પકડી રાખ્યું છે આ સંતોએ નિશાન મહારાજ કે રાજાનું લશ્કર ઊભું હોય ને તો સામેના રાજાના નિશાન ઉપર જ એની નજર હોય એમ યાદ રાખો શ્રીજી મહારાજની સર્વોપરિતા ઉપર જ આપણી નજર જોઈએ ગુરુજી જેવા મોટા પુરુષનું નિર્દોષપનું સર્વજ્ઞપનું પક્ષપાતે રહિતપણું એનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે નિર્વિકલ્પ સ્થિતિ છે મધ્યના ચૌદમાં પ્રમાણે એ પ્રકારની જ એમાં દ્રષ્ટિ એ જ આપણું નિશાન ભગવાન અને સત્પુરુષનું નિશાન જેનું બરાબર તાકેલું હોય ગમે એવું વાવાઝોડું આવે પણ નિશાન ના ફરે ગમે એવા વાટા ઘાટો થઈ જાય પણ એ નિશાન ના ફરે આ મહારાજ વિના કોઈ ભગવાન નથી આ નિશાન કહેવાય એ નિશાન જે છે એને જે ના ચૂકે દરિયામાં ગમે એટલા મોજા આવે પણ હોકાયંત્ર જે દિશા બતાવે એને જો સ્ટીમર ચૂકે નહીં તો કિનારો ચોક્કસ એને મળી જાય પણ થોડુંક હાલક ડોલક થાય અને હોકા યંત્ર નાખી દે ને પછી જેમ ફાવે એમ હલાવે તો ક્યાંય ડૂબે એમ આપણી સોયની અની ભગવાન અને સત્પુરુષ ભગવાનનું સર્વોપરી પનું અને મોટા પુરુષનું સર્વજ્ઞ નિર્દોષને પક્ષપાતે રહિત પનું નિર્વિકલ્પ સ્થિતિ મધ્યના ચૌદમાં પ્રમાણે બ્રહ્મ સ્થિતિ એની અંદર માનવી કેળવવી જોવી સમજવી અને હંમેશને માટે એ જ દ્રઢીકરણ કરીને રાખવું પછી કોઈ દિવસ આપણું વાન ડૂબે નહીં ગમે એવું વાવાઝોડું આખો દરિયો આમ સુનામી જેવો થઈ જાય ને આખો સત્સંગનો દરિયો અંદરનો દરિયો બહારનો દરિયો આપણા અંદરનો બહારનો સત્સંગનો કોઈ સમુદાયનો આપણને કંઈ ના થાય આપણું નિશાન બરાબર હોય એટલે એટલે કે છે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે છે આપ જ બધા ગુણોના ગુણ નિધિ છો આવો અમે અમારા હૃદયમાં દ્રઢ નિશ્ચય કરી લીધો છે અમને મોહ ઉપજાવવા માટે આપ આવા અનંત ચરિત્ર કરી રહ્યા છો મોં ઉપજાવવા માટે પરંતુ આપની કૃપાથી અમને તેમાં ક્યારેય મોહ થતો નથી આપ જે જે વાતને આપનાથી ઘણી જ અધિક પર કહીને બતાવો છો તે વાત અમને મનાતી નથી અમે તો આપ જ સર્વથી પર છો એમ જાણીએ છીએ બસ શ્રીજી મહારાજ પણ જેને ડગાવા મથે તોય જે ના ડગે એ નિશ્ચયવાળો કહેવાય ગુરુજી ઘણી વખત કહે છે ને કે શ્રીજી મહારાજ સમજાવવા આવે ને કે હું અવતારી નથી તો એ મહારાજને કહેવાનું મહારાજ ના તમે સર્વ ઉતારના ઉતારી અવતારી જ છો ત્યારે મહારાજ રાજી થાય નિશ્ચય એવો કરવો ગુરુજી ઘણી વખત નથી કહેતા કે મને તો કોઈ મારું શરીર મારી હાઈટ કેટલી હું શું કરી શકું અને ઘણી વખત ગુરુજીનો કોઈક નિર્ણય એવો હોય ને તો ઘણી વખત અમે સંતો ભક્તો બધા આપણે વિચારે ગુરુજી બહુ ભોળા છે પણ મોટાનું ભોળ પણ જાણી જોઈને હોય મોટાનું છેતરાવું એ જાણી જોઈને હોય આપણે વિચારતા હોય એના કરતાં કરોડ ગણો વિચાર એની પાસે હોય આપણે સુધારી હકીએ અને આપણને સુધારનાના વિચારો આવે એના કરતાં કરોડો ઘણા વિચારો એની પાસે હોય અને કરોડો ગણી શક્તિ એની પાસે હોય છતાંય પણ મોટા એવો મોહ ઉપજાવે એવું ચરિત્ર કરે ને ત્યારે ચરિત્રમાં જે ન લેવાય એ સાચો મમૂકશું એવો મમૂકશું પોતાના કલ્યાણની બાજી જીતી જાય છે એવું આ તરંગ આપણને શીખવાડે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના શ્રી શ્રીહરિએ શ્રીનગર જવા અંગે ક્ષત્રિય રાજાઓ રાજાઓને સંતોની સંમતિ માગી એ નામે પાસઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની